विद्यार्थी मित्रों केम छो? मजा माने धोरण 3 मां अने आजना गुजराती ना लेक्चर मां हूँ तमारा बद्दानु स्वागत करू छु। तो स्टूडेंट्स तमने बद्दाने वेलकम। चलो स्टूडेंट्स आपणे आपणा लेक्चर नी शुरुआत करिए। तो बद्दा छे एकदम मजा मां छो ने? हां मने लागे छे कि मारा बद्दा स्टूडेंट्स छे एकदम मजा मां छे, राइट? चलो तो आपणे आपणा लेक्चर नी शुरुआत करिए। आजे आपणे शुं करवानुं छे तमने खबर ज छे अने तमारी स्क्रीन उपर तमने देखाय पण छे कि आजे आपणे पाठ 6 बतक अने अथवा पण हंसना स्वाध्यायनी समझूती मेळवानी छे, बराबर? पाठ्यपुस्तक में तो आपणो पाठ जे छे ई पूरो थई गयो छे, राइट? हवे आपणे जे पाठ छे ई स्वाध्याय पोथी पर लखवानो छे, बराबर? स्वाध्याय पोथी पर आपणे 2 दिवस थी स्टार्ट करी दीधी छे। आजे पण आपणे स्वाध्याय पोथी में ज लखवानुं छे। तो जे स्टूडेंट्स पासे स्वाध्याय पोथी छे ए स्टूडेंट्स स्वाध्याय पोथी लईने बेसशे अने जे स्टूडेंट्स पासे स्वाध्याय पोथी नथी ए स्टूडेंट्स गुजरातीनी फेरबुक में लखशे आ बधुं, बराबर? हूँ काउंट करू छू त्यां सुधी बधा स्टूडेंट्स छे ई बुक अने पेन्सिल लईने बेसी जशे, बराबर? चलो 1 2 3 4 5 6 7 8 9 10 मने लागे छे कि बधा स्टूडेंट्से बुक अने पेन्सिल लई लीधी छे, राइट? तो हवे आपणे आगळ जोईए। चलो पहला समझवानुं छे, मिस ज्यारे के त्यारे ज तमारे लखवानुं छे, ओके? चलो शुं छे? कदरूपू बतक जे करतुं होय तेरी पाछळना खानामां साचानी निशानी करो, जे न करतुं होय त्यां खोटानी निशानी करो, बराबर? चलो हवे कदरूपू बतक छे खूब ऊंचे उड़तुं, साची वात छे? જ્યારે ઈ કદરૂપું બતક હતું ત્યારે ઈ બહુ ઊંચે ઉડતું હતું? નહીં, વાત કેવી છે? ખોટી છે। બતક છે ઈ ઊંચે ઉડતું ન હતું એટલે ખાનામાં આપણે શું લખશું? ખોટાની નિશાની, રાઈટ? પછી બીજું છે ખૂબ ઝડપથી તરતું છો। કદરૂપું બતક છે ઈ ખૂબ ઝડપથી તરતું હતું એવું આપણને પાઠમાં કીધું હતું? નહીં, તો અહીંયા શું કરશું આપણે ખાનામાં? ખોટાની નિશાની કરશું। શું કરશું? ખોટાની નિશાની, બરાબર? પછી ત્રીજું જો, કૂતરાની સામે થઈ જતું, સાચી વાત છે? નહીં, શું છે? ખોટું। તો અહીંયા ખોટાની નિશાની કરશું, બરાબર? સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ફરી એકવાર રિપીટ કરું છું પછી આપણે આગળ જોઈએ। હું કહું લખવાનું ત્યારે તમારે લખવાનું છે, ઓકે? ચલો ખૂબ ઊંચેથી ઉડતું, તો જે કદરૂપું બતક છે એ ખૂબ ઊંચેથી ઉડતું ન હતું, તો આપણે શું કરશું અહીંયા? ખોટાની નિશાની, બરાબર? પછી બીજું છે ખૂબ ઝડપથી તરતું, તો પાઠમાં આપણને એવું આપેલું નથી અને એવું કરતું પણ નહોતું, બરાબર? તો અહીંયા શું કરશું આપણે? ખોટાની નિશાની। પછી ત્રીજું કૂતરાની સામે થઈ જતું, નહીં એ પણ નહોતું કરતું, તો શું આવશે? ખોટાની નિશાની, બરાબર? ચલો તો હવે આપણે આગળ જોઈએ ને। પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું, ખોટું। અરીસો રાખતું હતું એ પ્રતિબિંબ જોવા માટે? નહીં, તો શું આવશે? ખોટું। પછી પાંચમું, પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું, એ હેરાન કરતો બધાને કે બધા એને હેરાન કરતા? હા, બધા એને હેરાન કરતા હતા, તો આ વિધાન છે એ કેવું છે? ખોટું। કેવું છે? ખોટું। પછી છઠ્ઠું,
કદી રડતું નહીં. બરાબર, તો અહીંયા શું આવશે? ખોટું. ખૂબ દુઃખી થતું. હા, સાચી વાત છે. જ્યારે એને બધા બહુ જ ચીડવતા હતા અને એમ કહેતા હતા કે અમે આની સાથે નહીં રમીએ, અમે આની સાથે નહીં તરીએ, તું તો બદસુરત છો, તું તો કદરૂપું છો, બરાબર ને? ત્યારે એને ખૂબ દુઃખ થતું. તો આ વિધાન છે એ કેવું છે? સાચું છે. અને આ છે એ બતક કરતું તું. તો અહીંયા શું કરશું આપણે? સાચાની નિશાની, રાઈટ? તો બધા સ્ટુડન્ટ્સ છે એ સાચાની નિશાની કરશે. પછી છે આઠમું, હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું. સાચી વાત છે, એને એકલા રહેવું ગમતું કે બધાની સાથે રહેવું ગમતું? હા, બધાની સાથે રહેવું ગમતું હતું. તો અહીંયા શું કરશું આપણે? ખોટાની નિશાની કરશું, રાઈટ? પછી નવમું છે, કદી હિંમત હારતું નહીં, એટલે કે ક્યારેય હિંમત નહોતું હારતું. સાચી વાત છે. તો અહીંયા સાચાને નિશાની કરશું. બતકની જેમ ડરતું હતું. હા, તો અહીંયા સાચી નિશાની કરશું આપણે. તે પોતાને શક્તિશાળી માનતું હતું. સાચું કે ખોટું? ખોટું, બરાબર. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. સાચી વાત છે, એને નવા નવા મિત્રો બનાવવા ખૂબ જ ગમતા હતા. તો આ વિધાન છે એ કેવું છે? સાચું છે, બરાબર. ચલો હવે બધા સ્ટુડન્ટ્સ છે આન્સર લખી નાખશે. હું 2 સેકન્ડનો વેઇટ કરું છું. ચલો લખાઈ ગયું. જો ફક્ત તમારે નિશાની જ કરવાની છે. પેલું વાક્ય છે એ ખોટું છે, બીજું પણ ખોટું છે અને ત્રીજું પણ ખોટું છે, બરાબર. ચલો હવે અહીંયા 4 થી 12 વાક્ય છે. બધા સ્ટુડન્ટ્સ છે એ આન્સર લખી નાખશે. ચલો ચોથું છે, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. તો જવાબ આવશે ખોટું. પાંચમું, પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. જવાબ આવશે ખોટું. કદી રડતું નહીં. જવાબ આવશે ખોટું. ખૂબ દુઃખી થતું. સાચું. હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું. ખોટું. કદી હિંમત હારતું નહીં. સાચું. બતકની જેમ ડરતું હતું. સાચું. તે પોતાને શક્તિશાળી માનતું હતું. ખોટું. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. સાચું. લખાઈ ગયું ને બધાને? તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનો કદરૂપું બતકડું પાઠના આધારે ગોઠવી ક્રમ આપો. જો મેં તમને બધાને વાર્તાના ક્રમમાં આધારે ગોઠવતા શીખવ્યા હતા, બરાબર ને? એટલે કે પાઠના આધારે તમને જે વાક્ય છે એ ગોઠવતા શીખવાડ્યા હતા. આના માટે તમારે શું કરવું પડે? જો હું ફરીથી શીખવાડું છું બધાને, ધ્યાન બધાનું અહીંયા હોવું જોઈએ. બધાએ શાંતિથી સાંભળવાનું છે. જો તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ, તો સૌથી પહેલાં તો તમારે પાઠ છે એ ધ્યાનથી સમજવાનો છે, વાંચવાનો છે, બરાબર. અને પાઠમાં શું કહેવા માંગે છે, વાર્તા શું છે એ સમજવાની છે, બરાબર. તમને બધું સમજાઈ જશે ને ત્યારે આ તમે વાક્યને ગોઠવી શકશો કે કયું વાક્ય પહેલાં આવે છે પાઠમાં અને કયું વાક્ય પછી આવે છે. જુઓ, હું બધા વાક્ય વાંચીશ, પરંતુ જો તમે છે ને પાઠ વાંચ્યો હશે અને સમજ્યા હશો ને, તો જ્યારે હું આ વાક્ય વાંચીશ ને ત્યારે જ તમને ખબર પડી જશે કે આ વાક્ય પહેલા આવશે કે પછી આવશે, બરાબર. જો હું વાક્ય વાંચું છું,
બાકીના બચ્ચા મશ્કરી કરવા લાગ્યા. અચાનક વાવાઝોડું આવ્યું. બતકીએ ચાર ઈંડા મૂક્યા. તે રાજહંસ હતો. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બરાબર, ચલો તો હવે આપણે આ બધા જ વાક્યને પાઠના ક્રમ પ્રમાણે ગોઠવશું. હવે સ્ટુડન્ટ્સ, તમારે જોવાનું છે કે આ બધા જે વાક્ય છે એમાંથી સૌથી પહેલા કયું વાક્ય આવે છે. યસ, કયું આવે છે? બતકીએ ચાર ઈંડા મૂક્યા. આપણા પાઠની શરૂઆત જ ત્યાંથી થઈ હતી, રાઈટ? હવે એના પછી શું આવશે? તો કે બાકીના બચ્ચા મશ્કરી કરવા લાગ્યા. બરાબર, જુઓ હવે એના પછી કયું વાક્ય આવશે? ત્રણ વાક્ય બાકી છે. જુઓ તો આવશે, અચાનક વાવાઝોડું આવ્યું, તે એક રાજહંસ હતો, બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું. શું આવશે? યસ, અચાનક વાવાઝોડું આવ્યું. પછી તો કે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું. અને સૌથી છેલ્લું કયું વાક્ય આવશે? તે એક રાજહંસ હતો. બરાબર ને? સૌથી છેલ્લે આ વાક્ય આવશે. ચલો હું રિપીટ કરું છું. બતકીએ ચાર ઈંડા મૂક્યા. તો અહીંયા શું આવશે? એક પેલું વાક્ય છે, બતકીના બચ્ચા મશ્કરી કરવા લાગ્યા. આ વાક્ય છે બીજું. તો અહીંયા બોક્સમાં આપણે બે લખશું. અચાનક વાવાઝોડું આવ્યું, તો અહીંયા આપણે ત્રણ લખશું. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું, તો અહીંયા નંબર ચાર લખશું. અને તે એક રાજહંસ હતો, તો અહીંયા નંબર પાંચ લખશું. બરાબર, સમજાઈ ગયું ને બધા સ્ટુડન્ટ્સને? ચલો તો હવે બે સેકન્ડ આપું છું, જે સ્ટુડન્ટ્સને બુકમાં લખવાનું બાકી હોય એ લખી નાખશે. બરાબર, જેને પાસે સ્વાધ્યાય પોથી છે એને તો ફક્ત આ આંકડા જ લખવાના છે. બરાબર, જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એ સ્ટુડન્ટ્સ છે એ ફેર બુકમાં લખો છો ને, તો થોડી ઉતાવળ રાખજો. બરાબર, સારા અક્ષરે લખવાનું છે જેથી તમે વાંચી શકો એક્ઝામ વખતે. બરાબર, ચલો લખાઈ ગયું બધાને. હવે જેને બાકી હોય, જે ફેરબુકમાં લખતા હોય, એ પછીથી વિડીયો સ્ટોપ કરીને લખી નાખશે. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. કયો છે? નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. બરાબર, ચલો પહેલા સમજવાનું છે પછી લખવાનું છે. મિસ જ્યારે લખવાનું કે ત્યારે. પેલું, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. બરાબર, તો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ પણ લખવાનું છે. પેલા જે આપણે પાઠ જોયા એમાં શું હતું? તો કે આ વાક્ય કોણ બોલે છે એ જ લખો. પરંતુ અહીંયા શું છે? તો કે કોણ બોલે છે અને કોને કહે છે એ બે વસ્તુ તમારે અહીંયા લખવાની છે. બરાબર, તો સૌથી પહેલા તો તમને જે વાક્ય આપવામાં આવ્યું છે એ વાક્ય તમારે સમજવાનું છે. બરાબર, પછી તમને જવાબ ખબર પડી જશે એની જાતે જ. તે આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. તો આ વાક્ય છે એ કોણ બોલે છે સ્ટુડન્ટ્સ? તો સ્ટુડન્ટ્સ, આ વાક્ય છે એ કોણ બોલે છે? યાદ છે તમને લોકોને? પાઠ સમજ્યા હતા ને? હા, કોણ બોલે છે? માતા બતક. બતકની જે મમ્મી છે એ કહે છે ને કે તમે મારા સંતાન છો, એવી જ રીતે આ પણ મારું જ એક સંતાન છે, રાઈટ? તો આ કોને કહે છે? હા, એના બીજા જે બચ્ચા છે એમને કહે છે. બરાબર, તો આનો આન્સર શું આવશે? માતા બતક બોલે છે અને બચ્ચાને કહે છે.
બરાબર સમજાઈ ગયું બધાને? હવે બીજું, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. તો આ વિધાન કોણ બોલે છે? બધાએ પાઠ તો સમજ્યો જ છે. હા, વાવાઝોડું આવે છે, પછી જે બતક છે એને એક ઝૂંપડી દેખાય છે. એ ઝૂંપડી કોની હોય છે? ડોશીમાની હોય છે. અને એ કહે છે ડોશીમાને કે હું અહીં રહી શકું છું. તો ડોશીમા એમ કહે છે કે હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીંયા રહી શકે છે. તો આ વિધાન છે એ કોણ બોલે છે? ડોશીમા બોલે છે. અને કોને કહે છે? કદરૂપા બતકને. બરાબર. તો આનો આન્સર શું આવે છે? ડોશીમા બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. બરાબર. હવે ત્રીજું જોઈએ આપણે. હું કદરૂપ છું એટલે તું મારી મજાક કરે છે. જુઓ આ વિધાન કોણ બોલે છે? યાદ છે ને બધાને? હા, આ વિધાન છે એ કદરૂપુ બતકડું બોલે છે. અને કોને કહે છે? હંસ કન્યાને કહે છે. કારણ કે હંસ કન્યાએ કીધું હતું ને એને કે તું કેટલો સુંદર લાગે છે, ત્યારે એ શું કહે છે કે તું મારી મજાક કરે છે, હું તો કદરૂપુ છું. બરાબર. તો આનો આન્સર શું આવશે? કદરૂપુ બતકડું બોલે છે અને હંસ કન્યાને કહે છે. બરાબર. પછી છે ચોથું. અરે તું ભૂલું પડી ગયેલું છે. જો આ કોણ કહે છે એને? બતકને કોણ કહે છે? હા, વૃદ્ધ હંસ. જ્યારે એ મરઘાના ટોળામાંથી બીજા સરોવરમાં જાય છે ત્યારે એને જે આ વૃદ્ધ હંસ કહે છે કે અરે તું ભૂલું પડી ગયું છે. બરાબર ને. તો કોણ બોલે છે? વૃદ્ધ હંસ બોલે છે. અને કોને કહે છે? કદરૂપા બતકડાને કહે છે. રાઈટ. પછી છે પાંચમું. અમે તેની સાથે નહીં રમીએ. જો તો સ્ટુડન્ટ્સ, આ છે એ વાક્ય કોણ બોલે છે? આપણે પાઠ સમજ્યો તો એટલે મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને આવડે છે. રાઈટ. હા, કોણ બોલે છે? બતકના બચ્ચા બોલે છે. અને કોને કહે છે? માતા બતકને કહે છે. રાઈટ. તો અહીંયા આપણે આન્સર શું લખશું? તો કે કોણ બોલે છે એ ખાનામાં લખશું બતકના બચ્ચા, અને કોને કહે છે એમાં લખશું માતા બતકને. રાઈટ. અમે તેની સાથે નહીં રમીએ. તો જવાબ આવશે બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને કહે છે. રાઈટ. પછી છે છઠ્ઠું. તું મારો મિત્ર બનીશ? કોણ પૂછે છે? કોણ બોલે છે? હા, હંસ કન્યા બોલે છે ને. ને કોને કહે છે? કદરૂપા બતકડાને. શું કહે છે? કે તું મારો મિત્ર બનીશ. તો આ વાક્ય છે એ કોણ બોલે છે? હંસ કન્યા બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. બરાબર. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું ને? ચલો હું ફરી એકવાર રિપીટ કરું છું, પછી હું તમને ટાઈમ આપું છું લખવાનો, તમે લખી નાખજો. બરાબર. પેલું, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. માતા બતક બોલે છે અને બચ્ચાને કહે છે. બીજું, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. ડોશીમા બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. ત્રીજું, હું કદરૂપુ છું એટલે તું મારી મજાક કરે છે. કદરૂપુ બતકડું બોલે છે અને હંસ કન્યાને કહે છે. ચોથું, અરે તું ભૂલું પડી ગયેલું છે. વૃદ્ધ હંસ બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. પાંચમું, અમે તેની સાથે નહીં રમીએ. બતકના બચ્ચા બોલે છે, માતા બતકને કહે છે. છઠ્ઠું, તું મારો મિત્ર બનીશ. હંસ કન્યા બોલે છે
કદરૂપા બતકડાને કહે છે, બરાબર? ચલો હવે બધા સ્ટુડન્ટ્સ છે એ લખી નાખશે, હું 2 સેકન્ડનો ટાઈમ આપું છું. સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાનું છે જેથી તમે એક્ઝામમાં રિવિઝન કરી શકો, બરાબર? મિસ તો તમને કરાવશે જ રિવિઝન, પણ ઘરે બી તમે પ્રેક્ટિસ કરશો ને તો સારા અક્ષરે અને વ્યવસ્થિત લખ્યું હશે તો તમને વાંચવું ગમશે, બરાબર? ચલો તો સારા અક્ષરે લખી નાખો, મિસ વેઇટ કરે છે તમારો. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હું ફરી એકવાર રિપીટ કરું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય ને એ મારો અવાજ સાંભળતા સાંભળતા લખી નાખશે, બરાબર? ચલો, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. માતા બતક બોલે છે, બચ્ચાને કહે છે, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. ડોશીમાં બોલે છે, કદરૂપા બતકડાને કહે છે. ત્રીજું, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. કદરૂપું બતકડું બોલે છે, હંસ કન્યાને કહે છે. ચોથું, અરે તું ભૂલું પડી ગયેલું છે, વૃદ્ધ હંસ બોલે છે, કદરૂપા બતકડાને કહે છે. પાંચમું, અમે તેની સાથે નહીં રમીએ, બતકના બચ્ચા બોલે છે, માતા બતકને કહે છે. છઠ્ઠું, તું મારો મિત્ર બનીશ, હંસ કન્યા બોલે છે, કદરૂપા બતકડાને કહે છે. બરાબર લખાઈ ગયું ને હવે બધા સ્ટુડન્ટ્સને? તો આપણે નેક્સ્ટ પ્રશ્ન કરીએ. શું છે? જુઓ, હવે આગળ આપણે જે પ્રશ્ન કર્યો ને હમણાં, એ શું હતું? કોણ બોલે છે અને કોને કહે છે એ હતું. હવે આ થોડું અલગ છે કે આ વિધાન છે ને એ કોણ બોલી શકે એ તમારે વિચારવાનું છે અને લખવાનું છે, બરાબર? કે આ વિધાન છે એ કોણ બોલી શકે. ચલો રેડી બધા વિચારવા માટે? આ બતકડું છબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો સ્ટુડન્ટ્સ વિચારો કે આ વિધાન છે એ કોણ બોલી શકે છે? બતક માતા બોલી શકે છે, એના બચ્ચા બોલી શકે છે, કે કદરૂપું બતકડું બોલી શકે છે? કોણ બોલી શકે છે? યસ, કરેક્ટ. આ વિધાન છે એ બતકના બચ્ચા બોલી શકે છે. તો જવાબ આવશે, શું આવશે જવાબ સ્ટુડન્ટ્સ? જવાબ શું આવશે? યસ, કોણ બોલી શકે છે? બતકના બચ્ચા, રાઈટ? પછી બીજું વિધાન છે કે આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. હવે આ વિધાન છે કોણ બોલી શકે છે? હંસ બોલે છે, મરઘા બોલે છે, કોણ બોલે છે એટલે કે બોલી શકે એમ? હા, તો કે ઝૂંપડી તો ડોશીમાની જ હતી, બરાબર ને? તો આ વાક્ય છે એ કોણ બોલી શકે? યસ, ડોશીમાં બોલી શકે. કોણ બોલી શકે? ડોશીમાં બોલી શકે, રાઈટ? તો જવાબ શું આવશે? ફરીથી રિપીટ કરું છું, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. કોણ બોલી શકે છે? ડોશીમાં, રાઈટ? ત્રીજું, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી, આવું કોણ બોલી શકે? હા, કોણ બોલી શકે છે સ્ટુડન્ટ્સ આવું? હા, મરઘીનું ટોળું. તો આપણે શું લખશું આન્સર? મરઘીનું ટોળું, રાઈટ? પછી ચોથું, હે ઈશ્વર,
મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? હવે આ કોણ બોલે છે? હંસનું ટોળું બોલી શકે છે, મરઘીનું ટોળું બોલી શકે છે, કે માતા બતક બોલી શકે છે? હા, કોણ બોલી શકે? એ બચ્ચાની માં એટલે કે માતા બતક એ જ બોલી શકે ને કે હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી, રાઈટ? તો અહીંયા આન્સર આવશે બચ્ચાની માં, બરાબર. હવે પાંચમું, બધા મને કેમ ધિક્કારે છે? એવું કોણ વિચારી શકે અને બોલી શકે? વિચારો વિચારો સ્ટુડન્ટ્સ. યસ, કોણ? હા, કદરૂપું બતકડું. કોણ વિચારી શકે છે અને બોલી શકે છે? કદરૂપું બતકડું. શું? તો કે બધા કેમ ધિક્કારે છે. હા, સાચી વાત છે યાર એની, કે બધા એને કેવું કહેતા હતા ખબર? કે તું તો કદરૂપું છો, તું કેમ આવું છો, તું તો બધાથી અલગ છો, મોટું છો, બરાબર, બદસુરત છો, એવું એને કહેતા હતા ને. હા, તો એ બોલી શકે કે બધા મને કેમ ધિક્કારે છે. તો જવાબ શું આવશે? કદરૂપું બતકડું, રાઈટ. હું ફરી રિપીટ કરી જાઉં છું, પછી તમને ટાઈમ આપું છું લખવાનો, ઓકે? ચલો, પેલું છે, આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. જવાબ, બતકના બચ્ચા. બીજું, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય, ડોશીમાં. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. જવાબ શું આવશે? મરઘીનું ટોળું. હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? બચ્ચાની માં. કોણ બોલે છે? બચ્ચાની માં બોલે છે. પાંચમું, બધા મને કેમ ધિક્કારે છે? તો જવાબ આવશે, કદરૂપું બતકડું, રાઈટ. ચલો સ્ટુડન્ટ્સ, બધાને હું ટાઈમ આપું છું, બધા પોતાની બુકમાં લખી નાખશે, પછી હું લાસ્ટ ટાઈમ રિપીટ કરીશ, ઓકે? સારા અક્ષરે લખજો સ્ટુડન્ટ્સ. લખો છો ને સ્ટુડન્ટ્સ? હું વેઇટ કરું છું તમારા બધાનો. ચલો, હવે મને લાગે છે કે બધાને લખાઈ ગયો હશે. એકવાર રિપીટ કરું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ લખી નાખશે. આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. જવાબ, બતકના બચ્ચા, બરાબર. પછી બીજું છે, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય, ડોશીમાં. ત્રીજું, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. જવાબ આવશે, મરઘીનું ટોળું. ચોથું, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? જવાબ આવશે, બચ્ચાની માં. પાંચમું, બધા મને કેમ ધિક્કારે છે? જવાબ આવશે, કદરૂપું બતકડું. ઓકે, તો આજે આપણે શું કર્યું? ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ, ઓકે? આજે આપણે કદરૂપું બતક જે કરતું હોય એ ખાનામાં સાચાની નિશાની, અને જે ના કરતું હોય એ ખાનામાં ખોટાની નિશાની કરવાની હતી. તો આપણે એ કરી, બરાબર ને? પછી શું કર્યું? હા, પાઠના આધારે ગોઠવી ક્રમ આપ્યા, બરાબર ને, નીચેના વાક્યોને. પછી આ વિધાન કોણ બોલે છે અને કોને કહે છે એ કર્યું આપણે. અને એના પછી શું કર્યું?
तो के आ विधानो छे कोण बोली शके, बराबर आपणे ते पण लख्यू। हवे पछीना लेक्चर में बीजू करशू आपणे, एटले के बीजा प्रश्नो जे बाकी छे ए करशू। ओके स्टूडेंट्स, मजा आवी स्टूडेंट्स आजना लेक्चर में? तमे बधाए खूब ज व्यवस्थित रीते लख्यू हशे एवी मने आशा छे, बराबर, कारण के लखशो तो तमारा ज फायदा माटे छे, एग्जाम में तमने ज काम आवशे, बराबर। एटले मिस अहींया लखावे छे तो मिसनी साथे लखवू। ओके, तो हवे आपणे नेक्स्ट लेक्चर में मळशू। नेक्स्ट लेक्चर सुधी बधाने थैंक यू सो मच, खुदा हाफिज, बाय बाय, टेक केर, स्टे होम, स्टे सेफ, बाय बाय स्टूडेंट्स।